સાથે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બોપલ વિસ્તારમાં જે પાણીની ટાંકી ધરાશાયી થઈ છે, તેજસ સ્કૂલની બાજુની આ સમગ્ર ઘટના છે. સંસ્કૃતિ ફ્લેટ નજીક પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે, જોકે હજી સુધી કોઈ પણ પ્રકારે જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા. પરંતુ હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ ચલાવી રહી છે. તો 5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તો આ ટાંકી કઈ રીતે ધરાશાયી થઈ, આ ઘટના સમગ્ર કઈ રીતે બની, કારણો શું છે ધરાશાયી થવા પાછળના, આ તમામ મામલે હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે બોપલ વિસ્તારની સમગ્ર ઘટના, બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. તેજસ સ્કૂલની બાજુની સમગ્ર ઘટના સામે આવી સંસ્કૃતિ ફ્લેટ નજીક પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. તો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે, સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે છે. આ મામલે હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે. જોકે હાલ જે અહેવાલો સામે આવી રહ્યા છે, હાલ એકના મોતની ઘટના પણ સામે આવી છે. જોકે અત્યાર સુધી ફાયર બ્રિગેડની ગાડી છેલ્લા કેટલાક કલાકથી અહીં તપાસ ચલાવી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારે જાનહાનીના સમાચાર નહોતા આવ્યા. પરંતુ હાલ વિગતો મળી રહી છે, એક વ્યક્તિનું આમાં મોત પણ થયું છે. તો 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જી હા, એક જીવ ગુમાવ્યો છે. આ પાણીની ટાંકી ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. સંસ્કૃતિ ફ્લેટ નજીક પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. જોકે હજુ પણ કારણ સામે નથી આવ્યું કે આ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં કેટલા સમયથી હતી, શું તંત્ર દ્વારા ધ્યાન નહોતું આપવામાં આવ્યું. સંસ્કૃતિ ફ્લેટ નજીક આ પાણીની ટાંકી ધરાશાયી થતા હાલ તો એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. બોપલ વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે. બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 5 લોકોને હાલ બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ એક વ્યક્તિનો જીવ ગયો છે, એક વ્યક્તિનું મોત થયું છે. લોકોમાં પણ રોષ છે. અહીં સવાલ અનેક થઈ રહ્યા છે. તંત્ર દ્વારા શું આ જર્જરી ટાંકી પર ધ્યાન નહોતું આપવામાં આવ્યું, શું કોઈ પગલાં નહોતા લેવામાં આવ્યા, કે પછી તંત્રના કાને આ વાત પહોંચી જ નથી કે આ જર્જરી ટાંકી છે. તેજસ સ્કૂલની બાજુની આ સમગ્ર ઘટના છે. અનેક સવાલો આ મામલે થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પાણીની ટાંકી ધરાશાયી થતા હાલ તો એક વ્યક્તિના મોતનો અહેવાલ સામે આવી રહ્યો છે. તો ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. સંસ્કૃતિ ફ્લેટની નજીક આ સમગ્ર ઘટના ઘટી છે. એકના મોતનો અહેવાલ સામે આવ્યો છે. તો 5 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ તપાસ ચલાવવામાં આવી રહી છે કે આ પાણીની ટાંકી ધરાશાયી થઈ તેની પાછળનું કારણ શું છે. જર્જરિત હાલતમાં આ ટાંકી હતી ત્યારે જ ધરાશાયી થઈ હશે, પરંતુ શું તંત્રના કાને આ વાત નહોતી પહોંચી કે તંત્રનું ધ્યાન નહોતું કે આ જર્જરિત ટાંકી છે. અહીં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, કોની બેદરકારી, આવા અનેક સવાલો થઈ રહ્યા છે. તો એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, જવાબદાર કોણ? હવે જર્જરિત ટાંકી હતી તે માટે અહીં ટાંકી ધરાશાયી થઈ છે, પરંતુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. હવે કોણ જવાબદારી લેશે, કોની જવાબદારી આ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે. સંસ્કૃતિ ફ્લેટ નજીક પાણીની ટાંકી ગરકાવ થવાનો મામલો સામે આવ્યો છે. પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ છે. તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો, તેજસ સ્કૂલની બાજુની આ સમગ્ર ઘટના સામે આવી છે. હાલ તો લોકોના ટોળેટોળા પણ ત્યાં ઉમટ્યા છે. જો કે અહીં જાણ કરવામાં આવી અને તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી, સાથે જ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો અને આ મામલે હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે. જો કે પહેલા તપાસ કરવામાં આવી ત્યારે કોઈ પણ જાનહાનીના સમાચાર નહોતા, પરંતુ હાલ જે વિગતો સામે આવી રહી છે, એક વ્યક્તિના મોતનો અહેવાલ પણ સામે આવી રહ્યો છે. તો 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે હજુ પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. સંસ્કૃતિ ફ્લેટ નજીક આ સમગ્ર ઘટના સામે આવી. સંવાદદાતા મયુર જોડાયા છે. કાટ માર્કેટે સાફ કરવામાં આવી રહેલો છે. આ જે પાણીની ટાંકી છે તે ધરાશાયી થઈ ગઈ છે અને તેના કારણે તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો, તો એક વ્યક્તિ નું મોત પણ થયેલા જે સૂત્રો દ્વારા જે સમાચાર મળી રહેલા છે, તે હાલ તમે જે દ્રશ્યો જોઈ રહેલા છો. હાલ તમામ જે ફાયર બ્રિગેડ નો સ્ટાફ છે તે પણ અહીં આવી ગયેલો છે અને કાટમાળ છે તે સાફ કરવામાં આવી રહેલો છે. સાથે જ જો વાત કરીએ તો
અહીં જે માહોલ છે, કારણ કે જે ટાંકી પડી ગયેલી છે પાણીની, તે પાણીની ટાંકી નીચે લોકો દબાયેલા છે. આ એ જગ્યા છે કે જ્યાં ગેસ સ્ટેશન પણ છે અને ગેસનું બોટલો જે છે તેનું વિતરણ પણ અહીંથી જ કરવામાં આવી રહેલ છે. નગરપાલિકા હસ્તકની આ સમગ્ર જગ્યા છે અને હાલ પાંચ લોકો દબાયેલા હતા, તેની અંદરથી ત્રણ લોકોને નીકાળવામાં આવ્યા છે અને હજુ પણ બે લોકો એ ફસાયેલા છે. રેસ્ક્યુની જે સમગ્ર કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી રહેલી છે અને ફાયર બ્રિગેડ દ્વારા હજુ બે અન્ય લોકોને બહાર નીકળવાનું હાલ જે પ્રયાસ છે તે ચાલુ છે. પાંચ લોકો આ પાણીની ટાંકીની અંદર એ નીચે દબાઈ ગયેલા હતા અને ત્યારબાદ હવે જે રેસ્ક્યુની જે સમગ્ર જે કામગીરી છે તે હાથ ધરવામાં આવેલી છે. જે રીતે તમે દ્રશ્યો જોઈ રહેલા છો તો ઝાડ ઉપર આ પાણીની જે ટાંકી છે તે પડી ગયેલી હતી અને ઝાડ હવે કાપી અને ફાયર બ્રિગેડ દ્વારા જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહેલું છે. નીકળવામાં આવી રહેલા છે લોકોને, કાચમાં નીકળવામાં આવી રહેલા છે અને જી તમામ તે ચાલુ કરવામાં આવેલું છે અને ખાસ કરીને જો વાત કરીએ તો પાંચ લોકો જે છે તે દબાઈ ગયેલા હતા, તેની અંદર ત્રણ લોકોને હાલ બહાર નીકળવામાં આવેલા છે અને હજુ પણ બે લોકોને બહાર નીકળવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવેલી છે. તંત્રની બેદરકારીના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે, લોકોની શું પ્રતિક્રિયા છે સ્થાનિક લોકોની? ચોક્કસથી જરા અવારનવાર તંત્રની બેદરકારીના લીધે જ નિર્દોષ લોકો છે તે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. ગઈકાલે જે રીતે ઝાડ પડ્યો હતો અને એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો હતો તે જ રીતે આ જે ઘટના છે તે જ રીતની ઘટના બની છે. બોપલમાં જે પાણીની ટાંકી છે તે ધરાશય થઈ છે અને તેના કારણે આ મોત થયું હોવાનું લોકો માની રહ્યા છે. લોકોનો પણ એવો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય સમયથી આ જે પાણીની ટાંકી હતી તે જર્જરિત હાલતમાં હતી, તેમ છતાં પણ તંત્ર દ્વારા આ વાતને ધ્યાને લેવામાં આવી નથી અને આખરે આ ઘટના બની હતી અને જેમાં નિર્દોષ લોકોના મોત થયા છે. હજુ પણ કેટલાક લોકો દટાયેલા છે. ફાયર બ્રિગેડ દ્વારા હજુ સત્તાવાર કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ જે દટાયેલા લોકો છે તે લોકોને બહાર કાઢવાનું રેસ્ક્યુ કામ અત્યારે ચાલુ છે. સ્થાનિક પોલીસ પણ અત્યારે મદદે આવી પહોંચી છે. બોપલ પોલીસનો કાફલો છે તે પણ હાલ ઘટનાસ્થળે પહોંચ્યો છે. જી હરમેશ, જે રીતે આ સમગ્ર ઘટના હાલ સામે આવી છે, જર્જરિત હાલતમાં ટાંકી હતી તેવું કહેવું છે. સ્થાનિક લોકોએ હાલ શું કહ્યું છે કે આ ટાંકી જર્જરિત હાલતમાં છે તે મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી? ચોક્કસથી અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ તંત્ર દ્વારા આ વાતને ધ્યાન ઉપર લેવામાં આવી ન હતી અને તેના કારણે આખરે આ ઘટના બની. એટલે ચોક્કસથી આ જે ઘટના બની છે તેનો જે દોષનો ટોપલો છે તે માત્ર ને માત્ર તંત્ર ઉપર ઢોળાતો હોય તેવું લોકો કહી રહ્યા છે. કારણ કે લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે આસપાસનો જે રહેણાંક વિસ્તાર છે તે લોકો ભય હતો, જીવ ગુમાવવાનો ભય હતો, તેમ છતાં પણ તંત્રએ આ વાત ધ્યાને લીધી ન હતી. હરમેશ, વાત કરવામાં આવે તો કેટલી ગંભીર બાબત કહેવાય કે તંત્રની બેદરકારીના કારણે અવારનવાર અહીં લોકો જીવ ગુમાવી રહ્યા છે. ચોક્કસથી રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની હાઈટ ઉપર જયારે પાણીની ટાંકી આવેલી હોય છે ત્યારે ચોક્કસથી લોકોને એક ભય સતાવતો હોય છે અને પાણીની ટાંકીની મરામત કરવાનું તંત્રને કઈ કદાચ યાદ નહીં આપ્યું હોય અને આખરે આજે જે પાણીની ટાંકી છે તે જર્જરી હાલતમાં જોવા મળતી હતી. અવારનવાર જે આસપાસના રહીશો છે તે લોકો દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હાલ્યું ન હતું અને આખરે આજે ટાંકી છે તે ટાંકી ધરાશયી થવાની ઘટના બની છે. અને આજે સવારે જયારે આ ઘટના બની હતી ત્યારે પણ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને લોકો આજ બાબતને લઈને વાત કરતા કે આખરે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રએ કોઈ કામગીરી હાથ ધરી ન હતી. હરમેશ, હાલ ફાયર વિભાગની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે આપની સાથે વધુ માહિતી મેળવવા માટે આવીશું, પરંતુ હાલ કલેક્ટર પાંડે વિક્રાંત પાંડે જોડાયા છે, કલેક્ટર અમદાવાદના. વિક્રાંત સાહેબ, જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી, અહીં ધરાશાયી થઈ છે, બે લોકોના મોત થયા છે, કેટલી મોટી બેદરકારી! અત્યારે જે બોપલ નગરપાલિકા વિસ્તારમાં આ ટાંકી ગીરી છે, ખૂબ દુઃખદ ઘટના છે. એના ધ્યાનમાં રાખીને અત્યારે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગઈ અને મલબા હટાવવાની કામગીરી ચાલુ છે.
અમુક મૃત્યુ થઈ છે અને સાથે સાથે સારવારની કામગીરી જે ફસાય છે અત્યારે સારવારની કામગીરી માટે લોકોને સિવિલ સોલામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સાહેબ, આ ટાંકી જર્જરિત હાલતમાં હતી, બે લોકોએ જીવ ગુમાવ્યા છે, ખૂબ જ ગંભીર બેદરકારી ગણી શકાય અને સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, શું આપના કાને ધ્યાને ના આવ્યા વાત? આ બાબતમાં નગરપાલિકા દ્વારા શું એક્શન લેવામાં આવ્યું એના માટે ટેટુની ટાંકી ચલાવવામાં આવી છે. અત્યારે બી એ ટાંકીનો ઉપયોગ કરવામાં આવતો હતો, નગરપાલિકા વિસ્તારમાં પાણી અપાવતું હતું, એટલે એની સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ પ્રમાણે એની સ્ટેબિલિટી શું હતી એ બધું તપાસનો વિષય છે. પ્રાંત અધિકારી શ્રી જો છે દસરો, એની બાબતમાં ડિટેલ તપાસ કરીને રિપોર્ટ આપશે. જી બિલકુલ, થી આભાર આપનો મારી સાથે જોડાવા બદલ. તો છ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમારી સાથે કલેક્ટર જોડાયા હતા વિક્રાંત પાંડે, જેમનું કહેવું છે કે હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ ટાંકી જર્જરિત હાલતમાં હતી. ઉલ્લેખનીય છે કે હાલ બે લોકોના મોતનો મામલો પણ સામે આવ્યો છે. બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો સમગ્ર મામલો છે. તો છ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તંત્રની ખૂબ જ મોટી બેદરકારી કહી શકાય આ ગંભીર ઘટના સામે આવી છે. જો કે અનેકવાર તંત્રની બેદરકારીના કારણે લોકો જીવ ગુમાવતા હોય છે. આ પહેલા પણ એક રિક્ષા ચાલકે ઝાડ પડ્યું તેના કારણે જીવ ગુમાવ્યો છે. ત્યારે હાલ જે સમગ્ર ઘટના સામે આવી છે, જર્જરિત હાલતમાં ટાંકી હોવા છતાં કોઈ પગલાં ન લેવામાં આવ્યા અને અંતે આ ટાંકી ધરાશાયી થઈ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. તો છ લોકોને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. જર્જરિત ટાંકી હતી, ટાંકી ધરાશાયી થઈ છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, અહીં કેટલાક લોકો પણ ઉપસ્થિત છે. લોકો દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જોકે ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી અને હજુ પણ કેટલાક લોકો જે ફસાયા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તેમને બહાર કાઢવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જર્જરિત ટાંકી ધરાશાયી થતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. છ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બે લોકોના મોતનો મામલો પણ સામે આવ્યો છે. તેજસ સ્કૂલની બાજુની આ સમગ્ર ઘટના છે. તો અમે આપને જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો બોપલની સમગ્ર ઘટના. છ લોકોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો ફાયર વિભાગ પહોંચ્યું છે. ફાયર વિભાગની ગાડીઓ દ્વારા હાલ તમામ અધિકારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે લોકો ફસાયા છે. જો કે કેવા પ્રકારની ઘટના બની છે, જે ટાંકી હતી પાણીની ટાંકી હતી તે ધરાશાયી થઈ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ સમગ્ર બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જેટલા પણ લોકોના મોત થયા છે તે લોકો અહીંયા સ્થાનિક લોકો હતા કે કેમ તે બાબતને લઈને પણ તપાસ ચાલુ રહી છે. અન્ય જે ઇજાગ્રસ્ત લોકો છે તે લોકોને પણ અહીંયાથી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ હાલ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તો જેસીબી મશીન દ્વારા આસપાસની જે વસ્તુઓ છે તે અત્યારે કાઢવાની કામગીરી ચાલી રહી છે. કારણ કે જે રીતે પાણીની ટાંકી પડી હતી તેની આસપાસ પણ કેટલાક દબાણો હતા, એ દબાણોને કારણે આજે હાલ અત્યારે જે ઘટના બની છે જે ઘટના બની છે. દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે જેસીબી મશીન છે તેના દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે સ્થાનિક પોલીસ પણ જે છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને સ્થાનિક પોલીસ દ્વારા પણ બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. આસપાસના જે લોકો છે, આસપાસના જે રહેણાંક વિસ્તારના લોકો છે તે લોકો દ્વારા પણ અત્યારે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. તમામ લોકો અત્યારે મદદે આવી પહોંચ્યા છે. હાલ જેસીબી મશીન, ફાયર બ્રિગેડની ટીમ છે, ફાયર બ્રિગેડના સાધનો છે તેના દ્વારા અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કુલ કેટલા લોકોના મોત થયા છે તે બાબતને લઈને હજુ પણ મૌન છે, પરંતુ જો વાત કરવામાં આવે તો પ્રાથમિક જે તપાસ કરવામાં આવી છે, પ્રાથમિક તપાસને કારણે અત્યારે આ કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. કુલ કેટલા લોકોના મોત થયા છે તે બાબતને લઈને ડીવાયસપી કામ રહ્યા છે તેમની સાથે વાત કરીશું. સર, કેટલા લોકોના મોત થયા છે અને શું કેટલા લોકો ઇજાગ્રસ્ત છે અને કેટલા લોકો હજુ દટાયેલા છે? હજી બે વ્યક્તિ અંદર દટાયેલી છે અને કાઢવાની પૂરજોશમાં કાર્યવાહી ચાલુ છે અને ચાર માણસોને અમે હોસ્પિટલે મોકલી આપ્યા છે. એટલે કેટલા ફેટલ છે, કેટલા મર્યા છે હજી આંકડો ફિક્સ થશે નહીં, કારણ કે જે માટે શેડ પડેલો છે એ ક્લિયર જ્યાં સુધી સાફ ન થાય ત્યાં સુધી કાર્યવાહી ખ્યાલ નહીં આવે કે કઈ રીતનું છે. ફાયર બ્રિગેડની સાથે પોલીસે પણ ખૂબ જ સાહસિક કામ કર્યું છે, લોકોને બચાવ્યા છે. કઈ રીતે આખી આ ઘટના બની હતી? મૂળ તો જેવો ટાંકી પડી છે એના માટે લોકોનું ટોળું ભેગું થઈ ગયું. મૂળ તો કાયદો વ્યવસ્થા જાળવવા માટે એને કામગીરી શું રીતે ચાલે એટલા માટે પોલીસની અગત્યની કામગીરી છે, બાકી તો ફાયર બ્રિગેડનું કામ કરે છે. ચોક્કસથી પોલીસે તો પોતાની કામગીરી કરી છે, પરંતુ ફાયર બ્રિગેડ છે તે અત્યારે પોતાની કામગીરી કરી રહ્યું છે. ડીવાયસપી કામરિયા હતા તેઓનું જણાવવું છે કે જે લોકો ઇન્જર થયા છે તે ચારેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તે લોકોને હાલ નજીકની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કુલ 5 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે અત્યારે ઘટના સ્થળે છે. વાત કરવામાં આવે તો હજુ પણ કેટલાક ઇજાગ્રસ્ત છે તે લોકોને બહાર કાઢ્યા છે. આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે ઇજાગ્રસ્ત લોકો છે તે લોકોને અત્યારે
એમ્બ્યુલન્સ મારફતે અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. જે ઈજાગ્રસ્ત છે તેને માથામાં વાગ્યું છે અને તેઓ પણ અહીંયાના રહેવાથી હોનું હાલ સામે આવી રહ્યું છે. જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તેઓને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ મારફતે અત્યારે અહીંયાથી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. કુલ તમામ જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ પણ અહીંયા મૂકી દેવામાં આવી છે અને એમ્બ્યુલન્સ મારફતે આ ઈજાગ્રસ્ત લોકો છે તે લોકોને હાલ અહીંયાથી સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો હાલ હજુ પણ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે હજુ પણ ચાલુ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડના જે તમામ જે અધિકારીઓ છે તમામ અધિકારીઓ અહીંયા અત્યારે આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે. પોલીસનો કાફલો છે તે લોકોની ભીડ જામી ગઈ છે અને તે લોકોને અત્યારે હટાવવાની કામગીરી અત્યારે શરૂ રાખી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને નજીક નથી જવામાં આવી દેવામાં આવ્યા, કારણ કે જે રીતે ઘટના બની છે તેમાં ઝાડ પણ પડ્યું છે અને તેના કારણે વધુ કોઈ ઘટના ન બને, વધુ કોઈને ઈજા ન પહોંચે તે માટે થઈને તંત્ર અત્યારે કામગીરી હાથ ધરી રહ્યું છે. સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો પણ અત્યારે મદદે આવ્યા છે. ફાયર બ્રિગેડના જે ઓફિસર છે તે ઓફિસર રાજેશ ભટ્ટ પણ અત્યારે અહીંયા રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો આજે પાણીની ટાંકી હતી તે પાણીની ટાંકી કેટલા સમયથી જર્જરિત હાલતમાં હતી અને જો વાત કરવામાં આવે તો આ તમામ જે ઈજાગ્રસ્ત લોકો છે તે લોકોને અત્યારે સારવાર માટે ખસેડવામાં આવે છે. જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તે લોકોની પણ હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. પરંતુ જોવાનું એ રહે છે કે હવે આ મોટી ઘટના બની છે ત્યારબાદ હવે તંત્ર જાગે છે કે કેમ, કારણ કે અવારનવાર રજૂઆત છતાં પણ તંત્રએ કોઈ કામગીરી હાથ ધરી ન હતી. કલેક્ટર વિક્રાંત પાંડેનું પણ કહેવું હતું જ્યારે તેમણે ન્યૂઝ 18 સાથે વાત કરી ત્યારે કે આ બાબતને લઈને તેઓને વાત મળી હતી, પરંતુ આ બાબતને લઈને હવે તેઓએ તપાસના આદેશ સોંપ્યા છે. ચોક્કસ એવું કહી શકાય કે જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારબાદ જ તપાસના આદેશ સોંપાતા હોય છે અને આ ઘટનામાં પણ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. જે ઈજાગ્રસ્ત લોકો છે તે લોકોને હાલ અહીંયાથી 108 મારફતે અને ખાનગી જે એમ્બ્યુલન્સ છે તેની મારફતે અહીંયાથી તે લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જી બિલકુલ. થી હરમેશ, હાલ શું આશંકા દેખાઈ રહી છે, કેટલા લોકો હજુ ફસાયા હશે? ચોક્કસથી હજુ પણ બે લોકો ફસાયા હોવાનું જે પોલીસ અધિકારી ઘટનાસ્થળે છે તેમનું જણાવવું છે. કદાચ એવું પણ બની શકે કે બે થી વધારે કોઈ ફસાયેલા હોઈ શકે છે, કારણ કે જે રીતે ઘટના બની છે અને જે પાણીની ટાંકી પડી તે સીધી એક જે મોટું ઝાડ હતું તે મોટા ઝાડ ઉપર પડી હતી અને મોટું ઝાડ પડ્યું, ઝાડ પણ આ ટાંકીની સાથે સાથે પડ્યું હતું. તેના કારણે હજુ સુધી વધુ આંકડો, કોઈ સાચો આંકડો આવી નથી શક્યો, કારણ કે ફાયર બ્રિગેડની ટીમ છે તે લોકો દ્વારા અત્યારે રેસ્ક્યુ તો કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે પ્રમાણેની પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં બે લોકો અત્યારે પણ જે ફસાયેલા છે તે લોકોને કાઢવાની કામગીરી શરૂ છે. વાત કરવામાં તો અહીંયા જે નજીકમાં જે શેડ આવેલા હતા તે શેડની અંદર કોઈ ફસાયેલું છે કે નહીં તે બાબતને લઈને પણ અત્યારે હાલ રેસ્ક્યુ ચાલુ છે. ધરા બિલકુલ. તે હરમેશ, જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે છે. આ સમગ્ર ઘટના બની ત્યારે ત્યાં સ્થાનિક લોકો હાજર હતા, તેમનું શું કહેવું છે, આ સમગ્ર ઘટના કઈ રીતે ઘટી? ચોક્કસથી મેં અગાઉ જણાવ્યું તે રીતે કે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોના મોઢે એક જ વાત સાંભળવા મળી રહી છે કે તમામ જે લોકો જે છે તમામ લોકોએ અનેક વખત રજૂઆત તંત્રને કરી હતી, પરંતુ તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જવાબદારી લેવામાં આવી નહોતી, ન કોઈ કામગીરી કરવામાં આવી હતી. તંત્રની બેદરકારીના કારણે જ આ ઘટના બની હોય તેવું લોકોનું કહેવું છે. જે ઘટના બની છે તેમાં ખૂબ જ ભયાનક ઘટના બની છે, કારણ કે આસપાસના જે રહીશો છે તે રહીશોને પણ કેટલાય સમયથી આ ટાંકી પડે તેવો ભય સતાવતો હતો. તંત્રને તેના માટે થઈને પણ જાણ કરી હતી, પરંતુ તેમ છતાં પણ તંત્રએ કોઈ કામગીરી હાથમાં લીધી ન હતી. કલેક્ટરે પણ ન્યૂઝ 18 સાથે જયારે વાત કરી ત્યારે તેઓએ પણ સ્વીકાર્યું હતું કે આ બાબતને લઈને ફરિયાદ મળી હતી. હાલ સમગ્ર બાબતને લઈને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં જે તંત્ર છે તંત્ર તપાસ પણ કરશે, કારણ કે જે કલેક્ટર છે તેઓએ તપાસના આદેશ આપી દીધા છે અને હવે પણ તપાસ કરવામાં આવશે. પરંતુ શું માત્ર ને માત્ર તપાસથી જ આ જે મૃતક છે કે જે ઈજાગ્રસ્ત છે તે લોકોને ન્યાય મળશે, તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ધરા જી બિલકુલ. હરમેશ, આપની પાસે પરત ફરીશું અને તમામ પળેપળની અપડેટ્સ મેળવીશું. તો જે રીતે તેજસ સ્કૂલની બાજુની આ સમગ્ર ઘટના સામે આવી છે, બે લોકોના મોતનો આંકડો હાલ તો સામે આવ્યો છે, પરંતુ હજી સુધી તપાસ ચલાવવામાં આવી રહી છે. કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા પણ છે જેમના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. તો 4-5 લોકો છે જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જર્જરિત પાણીની ટાંકી હતી જે જમીન દોસ્ત થઈ છે, જેના કારણે બે લોકોના મોત થયા છે. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. અને મહત્વના સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.